हेलो नमस्ते विद्यार्थी मित्रों, नंबर स्कूल ग्रुप एंड वसुदेव विद्यालय द्वारा ઉલ્લાંઘર સરનો લાભ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગણો અને જોડી બનાવવું. હવે આજે આપણે જોડકા જોડવાના છે, જેમાં આપણે સરવાળા અને બાદબાકી બંને આપેલા છે. તો આપણે જે સંખ્યા આપી હોય કે આવી આ રીતના લીટો કરે એટલે મતલબ શું છે, બાદબાકી કરવાની છે. અહીંયા આપણે પ્લસ આપેલું છે તો અહીંયા સરવાળો કરવાનો, જે માઇનસ આપેલું હોય અહીંયા બાદબાકી કરવાનું, અને જે જવાબ આવે એને અહીંયા જોડતું જવાનું. चार तो अपने चार साथ जोड़ी देते करता जानू त्यार अपने आपने के बार तो एक त्रण चार पांच छ सात आठ नौ दस अगियार बार हमें अपने त्रण काढ़ा तो के एक त्रण चार पांच छ सात आठ नौ तो अः नौ ज्यादा जोड़ी दे આ રીતના તમે લીટા દ્વારા કરી શકો છો અને ડાયરેક્ટ પણ તમે કરી શકો. કઈ ક્લિયર આપ્યા છે? હવે એમાંથી આપણને કેટલા બાદ કરવાના કીધા છે? પાંચ. હવે તેર હોય એમાંથી આપણે પાંચ બાદ કરીએ તો આપણને કેટલો જવાબ મળે? તો કે આપણને જવાબ મળશે કે આઠ. તો આ રીતના પણ આપણે કરી શકીએ. હવે આપેલા છે છ માં એક ઉમેરવાનો કીધો છે તો છ ને એક કેટલા થશે? સાત. એને સાત સાથે જોડી દેવાનું. અહીંયા દસ આવે છે, દસ માંથી કેટલા બાદ કરવાના? પાંચ. તો પાંચ વધશે તો એને પાંચ સાથે આ રીતના જોડી દેવાના. હવે અહીંયા એક આપ્યો છે અને અહીં શૂન્ય આપ્યો છે તો શૂન્યની કોઈ કિંમત થતી નથી એટલે જે સંખ્યા હોય એને એની સાથે જોડી દેવાનું. અહીંયા એક છે તો એક સાથે એને જોડી દેવાનું. અહીં આપેલા છે એક પ્લસ પાંચ, આપણે પાંચ માં એક ઉમેરીએ તો થાય છ, તો જે છ આપ્યા હોય એની સાથે જોડી દેવાનું. હવે અહીં આપ્યા છે શૂન્ય પ્લસ ત્રણ તો એને ત્રણ સાથે જોડવાના છે. અહીંયા એક આપેલો છે અને એકમાં એક ઉમેરવાના એટલે થશે બે, તો બે સાથે જોડી દેવાના. હવે અહીંયા સાત માં આપણને કેટલા ઉમેરવાના કીધા છે? બે, તો થશે નવ. તો અહીંયા નવ. ચાર ને ચાર કેટલા થશે? આઠ. તો અહીંયા આઠ દેખાય એની સાથે જોડી દેવાનું. બે ને બે ચાર, તો બે ને બે ચાર, ચાર આપેલા છે એની સાથે જોડવાનું. બે છે અને અહીંયા માઇનસ, અને અહીં કેટલા આપેલા છે આપણને? શૂન્ય. તો હવે બે છે અને ત્યાં આપણે આ રીતે જોડી દઈશું. હવે અહીંયા પંદર આપેલા છે, પંદર માંથી કેટલા બાદ કરવાના કીધા છે? આઠ. તો વધશે કેટલા? સાત. તો સાત આપેલા છે તો આ રીતે સાત સાથે એને જોડવાનું. પાંચ માંથી કેટલા બાદ કરવાના કીધા છે? ચાર. પાંચ માંથી ચાર બાદ કરીએ તો વધે એક, અહીંયા એક આપેલું છે એની સાથે જોડી દેવાનું. ત્રણ માં આપણને કેટલા ઉમેરવાના કીધા છે? બે. તો ત્રણ અને બે કેટલા થાય? પાંચ. તો અહીંયા પાંચ સાથે એને જોડી દેવાનું. હવે અહીંયા આપેલા છે નવ, નવ માં આપણને ત્રણ બાદ કરવાના કીધા તો વધે છ, તો એને છ સાથે જોડી દેવાના. હવે અહીંયા દસ છે, દસ માંથી સાત બાદ કરીએ તો વધે ત્રણ, તો આ રીતના ત્રણ સાથે એને જોડી દેવાના. હવે મોટી સંખ્યા હોય તો આપણે આ રીતના પેલા લીટા કરી અને એમાંથી જે નાની સંખ્યા હોય એને બાદ કરી દઈએ તો પણ આપણને જવાબ મળી જાય, અથવા તો આપણે ડાયરેક્ટ વેઢા દ્વારા જોડી અને ડાયરેક્ટ સામે જવાબ સાથે જોડી શકીએ. હવે અહીં આપણને આપ્યા છે નીચે ચોરસમાં સાચી સંખ્યા લખો, અહીંયા નવ આપ્યા છે અને એમાંથી આપણે બાદબાકી કરતા જવાનું છે. અગિયાર આપ્યા છે, અગિયાર માંથી આપણને નવ બાદ કરવાના કીધા છે તો અહીંયા આવશે બે. ચૌદ છે એમાંથી કેટલા બાદ કરવાના? નવ. તો અહીંયા આવશે પાંચ. પંદર માંથી નવ બાદ કરવાના, વધશે કેટલા? છ. ઓગણીસ આપેલા છે, ઓગણીસ માંથી આપણને કીધા છે નવ બાદ કરવાના તો વધશે દસ. અહીંયા આપણને અઢાર આપ્યા છે, અઢાર માંથી કેટલા બાદ કરવાના? નવ. તો ત્યાં આવશે નવ. દસ આપેલા છે, દસ માંથી નવ બાદ કરીએ તો વધે એક. વીસ આપેલા છે, વીસ માંથી નવ બાદ કરીએ તો વધે અગિયાર. અહીંયા આપણને આપેલા છે બાર, બાર માંથી આપણે નવ બાદ કરીએ
तो वधे त्रण। तो आ रीतना आपणे लखता जवाना छे, जे संख्या होय एमांथी 9 ने बाद करवाना छे, એટલે આપણને સાચી સંખ્યા છે એ મળી જશે। હવે 11 માંથી બે બાદ કરીએ તો વધે 9। આ રીતના આપણે સંખ્યા જોઈએ તો આપણને જવાબ એનો મળે। તો આ રીતના જોડતા જોડતા જાઓ, અને અહીંયા સંખ્યા આપેલી છે એ પણ તમે કરતા જાઓ। હવે ત્યારબાદ આપણને અહીંયા પ્રવૃત્તિ આપી છે, તો આખી વાંચો સમજો અને પછી એના પર ચર્ચા કરો, મિત્ર સાથેની કેવી રીતના કરવાની છે એ શીખો। હવે ત્યારબાદ ચાલો ગ્રુપ કાર્ય કરીએ। તો આપણને શું કીધું છે, પેલું ગણો અને સાચા અંક પર રાઉન્ડ કરો। તો આપણને અહીંયા આપ્યા છે ત્રિકોણ, તો 17, 19 અને 18, તો એ કેટલા છે તો ગણવાના 18 છે, તો 18 પર રાઉન્ડ કરવાનું। પછી ત્રિકોણ આપણે ચોરસ આપ્યા છે તો કેટલા છે, 14, 15 કે 16, તો ગણ્યા છે તો કેટલા હતા, તો 15, તો 15 પર રાઉન્ડ કરવાનું। હવે અહીંયા વર્તુળ આપ્યા છે, કેટલા છે અહીંયા 17, 16 કે 15, તો ગણવાના કેટલા હતા, તો કે 17 હતા, તો મેં અહીંયા 17 પર રાઉન્ડ કરેલું છે। હવે અહીંયા આપણને લંબચોરસ આપેલા છે, એ કેટલા છે, ઉપર 6 છે નીચે 6, 6 ને 6 કેટલા થાય 12, તો એ 12 પર રાઉન્ડ મેં કરેલું છે। હવે અહીંયા મણકા માળ આપણને આપેલી છે, અને નીચે જેટલા અંક છે મણકા એ પણ લખી અને નીચે અંક લખવાનો છે। તો મણકા માળાની અંદર આપણને 10 મણકા આપેલા છે, નીચે છૂટા જેટલા હોય ને ગણવાના, તો અહીંયા 10 છે અને 4 આપેલા છે, 10 ને 4 14। હવે અહીંયા મણકા માળામાં 10 છે અને નીચે 7 છે, તો 10 ને 7 17, તો અહીંયા આવશે 17। હવે મણકા માળામાં 10 અને 1 11, અહીંયા મણકા માળાની અંદર 10 અને નીચે છૂટા મણકા 8 આપેલા છે, તો 10 અને 8 18 થશે। અહીંયા મણકા માળાની અંદર 10 અને નીચે છૂટા મણકા 9 આપેલા છે, તો અહીંયા 19। હવે એ જ રીતના અહીંયા 15 આપેલા છે, અહીંયા 10 ને 2 12, અહીંયા 10 અને 6 16, 10 ને 3 13, અને નીચે 10 ને 10 20। આ રીતના મણકા તમારે જે સંખ્યા આવે એ ત્યાં લખતા જવાનું છે। હવે ત્યારબાદ ચડતા ક્રમમાં લખો, 11 પછી 12 આપેલા છે, ને 12 પછી 13 અને 14, 15 પછી 16, 16 પછી 17 અને 17 પછી 18, 17, 18, 19 અને 20, આ રીતે તમારે લખતા જવાનું છે। ઉતરતા ક્રમમાં હોય તો સૌથી પહેલા મોટી સંખ્યા પહેલા આવે, ત્યારબાદ નાની સંખ્યા, એના પછી નાની સંખ્યા એમાં ઉભી જાય। તો સૌથી પહેલી સંખ્યા 20 છે, તો 20 કરતા નાના 19, 19 કરતા નાના 18, અને 18 કરતા નાના અહીંયા આવશે 17। હવે ત્યારબાદ બીજી સંખ્યા છે 14, 14 કરતા નાના કેટલા છે 13, 13 કરતા નાના અહીંયા આવશે 12, અને 12 કરતા નાની સંખ્યા છે 11। ત્યારબાદ 14 આપણે 16 આપેલા છે, 16 કરતા નાની સંખ્યા 15, 15 કરતા નાની કેટલી થાય, તો કે 14, અને 14 કરતા નાની સંખ્યા થાય 13। તો આ રીતે તમારે ચડતા અને ઉતરતા ક્રમમાં લખવાના છે। મેં તમને કહી તો દીધું છે, છતાં ન સમજો તો તમે વાલીની મદદ લઈ શકો છો। ત્યારબાદ આપણને પ્રશ્ન નંબર 5 આપે છે, ગણો અને ખાનામાં અંક લખો અને રાઉન્ડ કરો, અને બંનેમાં જે સંખ્યા મોટી હોય એમાં આપણે રાઉન્ડ રાઈટ કરીશું, અને જે સંખ્યા નાની છે એમાં રોંગ નિશાની કરીશું। તો આપણે આગળ તો આ શીખી ગયા છે, એ જ રીતના કરવાનું છે। સફરજન કેટલા છે 14, પછી અહીંયા આપણને નાશપતિ આપ્યા છે, કેટલા છે 12, તો 12 અને 14 માંની મોટી સંખ્યા કઈ છે 14, તો 14 માં રાઈટ ની નિશાની, અને અહીંયા છે નાશપતિ માં 12 છે, ત્યાં રોંગ ની નિશાની। અહીંયા આપણને ચમચી આપી છે, ચમચી કેટલી છે 19, અને અહીંયા ચમચી કેટલી છે 18, તો અહીંયા 19 લખીશું અને અહીંયા 18, તો જે વધારે હોય અહીંયા રાઈટ અને ઓછા હોય અહીંયા રોંગ કરવાના છે। ખૂટતા સંખ્યા લખો, 13 આપ્યા છે તો 13 પછી 14, પછી 15 લખો અહીંયા 16, 17 આપેલા છે 17 પછી કેટલા આવે 18, ત્યારબાદ આપણે 14 જ આપેલી છે, તો એ સંખ્યા કેવી રીતના જોવાની, તો કે 14 આપ્યા હોય તો 14 પહેલા કેટલા આવે, તો કે 13, 13 પહેલા કેટલા આવે, તો કે અહીંયા 12 આવે। હવે 14 પછી કેટલા આવશે, તો કે 15, અને 16 આપેલા છે તો 16 પછી કેટલા આવે 17, તો આ રીતના તમારે કરતા જવાનું છે। હવે આગળનો પ્રશ્ન આપણે જોઈએ, પ્રશ્ન નંબર 7 આપેલો છે, ગણો અને જોડો। તો અહીંયા આપણને આપેલા છે 10, 10 માં કેટલા કરવાના કીધા છે 2, તો 10 ને 2 જે લખેલું હોય ત્યાં આપણે જોડતા જવાનું છે। તો અહીંયા 10 અને કેટલા છે 2, તો અહીં 10 ને 2 આ રીતના લખેલા છે, એની સાથે હું અહીંયા જોડી દઈશ। ભાઈ 10 છે, 10 અને 3, તો જ્યાં 10 અને 3 લખેલું હોય ત્યાં જોડી દેવાનું છે 10 ને 3। હવે 10 ને 1 આપેલું છે, તો એ 10 અને 1 હોય અહીંયા જોડી દેવાનું, પછી અહીંયા આપેલા છે 10 અને કેટલા છે ગણવાના 1, 2, 3, 4, 5, 6,
तो दस छोटे जोड़ना पीछे अहियाँ आप दस ने दस अहियाँ दस आप बीजा दस आप तो दस ने दस लगेलू हो सरस रीतना याद रहे। तो आना पछीना नेक्स्ट लेक्चर में आप बदा फरी वार मळीशुं। थैंक यू।